હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ શ્રીશ્રી ફૂડ. આજે આપણે બનાવીશું 3 રીતથી સૂકા નાસ્તા. તમને બજારના સૂકા નાસ્તા પસંદ ના હોય તો ઘરે જ ક્રિસ્પી નાસ્તા બનાવી શકો છો. આજે આપણે ચોખાનો લોટ યુઝ કરીને ઇન્સ્ટન્ટ 3 નાસ્તા બનાવીશું. આ નાસ્તાને તમે ગરમા ગરમ ચા સાથે ખાઈ શકો છો. આ 3 નાસ્તાઓ બનાવી તમે મહિના સુધી સ્ટોર કરી શકો છો અને ખાઈ શકો છો. તો ચાલો હવે આપણે ઇન્સ્ટન્ટ નાસ્તા બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે ચોખાના લોટની ઇન્સ્ટન્ટ ચકરી બનાવી લઈએ. તો તેના માટે અહીંયા મેં ચોખાનો લોટ લીધેલો છે. ચોખાનો લોટ આપણે ઝીણો લેવાનો છે. અત્યારે હું 2 કપ ચોખાનો લોટ લઈ રહી છું. સાથે જ આપણે 2 ટેબલસ્પૂન દહીં નાખીશું. દહીં આપણે થોડું ખાટું હોય તેવું જ લેવાનું છે. સાથે જ આપણે 2 ચમચી ઘરની મલાઈ ઉમેરીશું, 1 થી 1.5 ચમચી સફેદ તલ, સ્વાદ પ્રમાણે નમક, 1 નાની ચમચી હળદર, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ. તમને જે રીતે તીખું ભાવે એ રીતે તમે પેસ્ટ ઉમેરી શકો છો. અને સાથે જ આપણે 2 ચમચી જેટલું મોણ માટે તેલ ઉમેરીશું. હવે હાથેથી બધું જ મિક્સ કરી લઈએ. હવે બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે તેમાં થોડું પાણી નાખતા આપણે રોટલીના લોટ જેવો લોટ બાંધીશું. લોટને વધારે કઠણ નહીં બાંધીએ, ઢીલો જ બાંધીશું. હવે આપણો લોટ એકદમ સારી રીતે બંધાઈને તૈયાર છે. આ રીતે આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે. લોટ આપણો તૈયાર છે. આ લોટને આપણે રેસ્ટ આપવાની જરૂર નથી. અહીંયા મેં સંચો લીધેલો છે. ચકરી બનાવવાની જે ચકરી હોય તે આમાં ફિટ કરેલી છે. હવે તેની અંદર આપણે લોટ ભરીશું. તેલ પણ આપણે ગરમ થવા માટે મૂકી દીધેલું છે. પેક કરી દઈશું. આ રીતે પ્લેટ લઈશું. પ્લેટની અંદર આપણે ચકરી બનાવતા જઈએ. તમારે જે સાઈઝની ચકરી બનાવવી હોય એ સાઈઝની તમે ચકરી બનાવીને તૈયાર કરી શકો છો. તો હું અત્યારે આ સાઈઝની ચકરી બનાવી રહી છું. તમારે નાની બનાવવી હોય તો તમે નાની પણ બનાવી શકો છો. તો આ જ રીતે હું બધી જ તૈયાર કરી લઈશ. રીતે આપણે ચકરી બનાવીને તૈયાર કરેલી છે. હવે તેને તળી લઈએ. તો તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે. તો આ રીતે આપણે ચકરી તળાવવા માટે મૂકતા જઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. મીડિયમ ગેસ પર આપણે ચકરીને તળીને તૈયાર કરી લઈએ. જે રીતે તેલમાં આવે એ રીતે આપણે ચકરી મૂકતા જઈશું. તો આ જ રીતે આપણે ચકરી બનાવતા જઈશું અને તળતા જઈએ. આ ચકરીને આપણે ગોલ્ડન બ્રાઉન તળીને તૈયાર કરવાની છે. તો તૈયાર કરી લઈએ. થોડીક વાર માટે ચકરીને પલટાવશું નહીં, થોડી શેકાય ત્યારબાદ પલટાવવાની છે. તમે જોઈ શકશો ચકરી આપણી થોડી તળાઈ ગઈ છે. પલટાવી લઈએ. હવે બંને બાજુથી આપણે ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. હવે તમે જોઈ શકશો આપણી ચકરી એકદમ સારી રીતે તળાઈ ગઈ છે અને તેનો કલર પણ બદલાઈ ગયો છે. તો તેને આપણે બહાર લઈ લઈશું. તો આ રીતે એકદમ ક્રિસ્પી ચોખાની ચકરી આપણી બનીને તૈયાર છે. આ જ રીતે આપણે બાકીની ચકરી પણ તળીને તૈયાર કરીશું. હવે તમે જોઈ શકશો એકદમ ક્રિસ્પી ચકરી આપણી બનીને તૈયાર છે. એકદમ કુરકુરી બનેલી છે. તો હવે આપણી ચકરી તો તૈયાર જ છે. હવે આપણે નાસ્તા માટે ચોખાના લોટમાંથી બીજી રેસીપી બનાવી લઈશું. તો સૌથી પહેલાં અહીંયા મેં એક બાઉલ લીધેલું છે. બાઉલની અંદર 2 ચમચી આપણે ફોતરા વગરની મગની દાળ લઈશું. આ દાળને આપણે 2 થી 3 પાણીએ ધોઈ લઈએ. હવે મેં મગની દાળ 2 થી 3 પાણીએ ધોઈને તૈયાર કરી લીધેલી છે. તેમાં પાણી નાખી પલાળી દેવાની છે. તો મેં પાણી નાખેલું છે. હવે દાળને આપણે 1 કલાક માટે રહેવા દઈશું. હવે આપણે જારમાં 1 ટીસ્પૂન નમક નાખીશું, 1 ટીસ્પૂન આખું જીરું. સાથે આપણે આદુ અને મરચાં લઈશું. હવે આપણે અધકચરું પીસી લઈએ. આ રીતે આપણે અધકચરું વાટી લીધેલું છે. સાઈડ પર રાખીશું. એક બાઉલ લઈએ. બાઉલની અંદર આપણે 1 કપ ચોખાનો લોટ લઈશું.
તેમાં આપણે એક ટીસ્પૂન જીરું ઉમેરીશું, થોડી આદુ મરચાંની પેસ્ટ પણ ઉમેરીશું. આપણે એક કલાક માટે મગની દાળ પલાળેલી હતી તે મગની દાળ ઉમેરીશું પાણી વગર જ. પાણી નીકાળી લઈએ. સાથે જ આપણે લીમડાના પાન આ રીતે કટ કરીને લીધેલા છે તે ઉમેરી દઈએ. થોડી કોથમીર ઉમેરીશું, બે ચમચી ઘી નાખીશું. અત્યારે મારી પાસે બટર અવેલેબલ નથી તો હું ઘી નાખી રહી છું, તમે બટર પણ લઈ શકો છો. હવે આજથી બધું જ બરાબર મિક્સ કરી લઈએ. હવે આ બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે અડધો કપ ગરમ પાણી લીધેલું છે, પાણીને આપણે ટચ કરી શકાય તેવું ગરમ લેવાનું છે. થોડું થોડું પાણી ગરમ નાખતા જઈશું અને લોટ બાંધીને તૈયાર કરી લઈએ. લોટ વધારે કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં, એ રીતે બાંધીને રેડી કરવાનો છે, તો રેડી કરી લઈએ. હવે આપણો લોટ બંધાઈને તૈયાર છે. આ રીતે થોડો તેલવાળો હાથ કરી અને થોડીવાર માટે મસળી લેવું. તો આ તૈયાર કરી લીધેલો છે, આ રીતનો આપણે તૈયાર કર્યો છે. હવે તેમાંથી આપણે બે લુવા મોટા બનાવી લઈશું. આ રીતે પ્લાસ્ટિક લીધેલું છે તેના ઉપર તેલ લગાવી દઈએ. લુવો લઈશું. હવે ઉપર આપણે બીજું પ્લાસ્ટિક રાખી દઈશું, તેને પણ આપણે તેલથી ગ્રીસ કરીને લીધેલું છે. આ નાસ્તો આપણે થોડો થીક રાખીશું. હવે આપણે વેલણથી વણી લઈએ. આ રીતે આપણે વણીને તૈયાર કરી લીધેલો છે, તેને આપણે રાઉન્ડ શેપ કરીશું. તો તેના માટે આ રીતે મોલ્ડ લીધેલું છે. તમારી પાસે મોલ્ડ ન હોય તો તમે વાટકી પણ લઈ શકો છો. હવે તેને આપણે કટ કરી લઈએ. આ રીતે આપણે થિકનેસ રાખેલી છે. એક્સ્ટ્રા લોટ હોય તે નીકાળી લઈશું. તો આ જ રીતે આપણે બધો જ નાસ્તો બનાવીને તૈયાર કરી લઈએ. પ્લેટમાં મૂકતા જઈશું. હવે આપણે બધો જ નાસ્તો આ રીતે બનાવીને તૈયાર કરી લીધેલો છે. આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો તળીને તૈયાર કરીએ. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો નાસ્તાને આપણે મીડિયમ ફ્લેમ પર તળી લઈશું. થોડી તળાઈ એટલે પલટાવી લઈએ. ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈશું અને સ્લો ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી તળી લઈશું. તો આ નાસ્તો આપણો એકદમ ક્રિસ્પી એવો તળાઈને તૈયાર છે. બહાર લઈ લઈએ. તો જુઓ કેટલો ક્રિસ્પી આપણો નાસ્તો બન્યો છે. અવાજ તમને સંભળાઈ રહ્યો હશે. એક પ્લેટમાં લઈ લઈએ. આ જ રીતે આપણે બધો જ નાસ્તો તળીને તૈયાર કરી લઈએ. આ રીતે આપણો બધો જ નાસ્તો તળાઈને તૈયાર છે. તમે જોઈ શકશો એકદમ ક્રિસ્પી નાસ્તો બન્યો છે. આ નાસ્તાને તમે એક મહિના સુધી સ્ટોર કરી શકો છો. હવે આપણે ચોખાના લોટની બીજી રેસીપી તો તૈયાર જ છે. હવે આપણે ચોખાના લોટની ત્રીજી રેસીપી બનાવીશું. પેનની અંદર આપણે એક ટીસ્પૂન આખું જીરું નાખીશું, સાથે જ આપણે 1/4 કપ લીમડાના પાન નાખીશું. હવે બંનેને આપણે થોડા શેકી લઈએ. આ રીતે બંને આપણે શેકી લીધેલું છે, તેને એક પ્લેટમાં નીકાળી લઈએ. 1/4 કપ લાલ મરચાં લઈશું, તેને પણ આપણે થોડા શેકી લઈએ. મરચાં પણ આપણા શેકાઈ ગયા છે, તેને બહાર લઈ લઈએ. ફરી આપણે તેજ પેનમાં 1/4 કપ સિંગદાણા લઈશું, તેને પણ શેકી લઈએ. સિંગદાણાને આપણે ગોલ્ડન બ્રાઉન શેકવાના છે. હવે તમે જોઈ શકશો આપણા સિંગદાણા પણ શેકાઈને તૈયાર છે. તેને નીચે ઉતારી ઠંડા કરી લઈશું, ત્યારબાદ તેના ફોતરા નીકાળી તૈયાર કરવાના છે. તો તૈયાર કરી લઈએ. હવે આ બધું જ ઠંડુ થઈ ગયું છે, તેને એક જારમાં લઈશું. સાથે જ આપણે ચણા લઈશું 1/4 કપ.
જે સિંગ આપણે શેકીને તૈયાર કરેલી છે તેના ફોતરા નીકાળી લીધેલા છે તે ઉમેરી દઈએ. હવે આ બધું જ કરકરું વાટી લઈએ. આ રીતે આપણે અટકચરું વાટી લીધેલું છે તેને આપણે એક બાઉલમાં લઈશું. તેની અંદર આપણે એક કપ ચોખાનો લોટ લઈશું, સાથે આપણે 1/4 કપ રવો લઈશું અને સાથે જ 1/4 કપ મેંદો પણ લઈશું. સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું. બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હવે તેમાં 1/4 કપ તેલ નાખીશું. ફરી આપણે હાથેથી બધું મિક્સ કરી લઈએ. હવે આ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. આ રીતે આપણે મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે. તો આપણો લોટ સરસ મિક્સ થઈ ગયો છે. હવે તેમાં આપણે થોડું થોડું પાણી નાખતા લોટ બાંધીશું. લોટ આપણે વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં એ રીતે બાંધીને તૈયાર કરીશું. તો તૈયાર કરી લઈએ. હવે આપણો લોટ બંધાઈને તૈયાર છે. આ રીતે લોટ બાંધીને તૈયાર કરેલો છે. લોટને આપણે સાઈડ પર રાખીશું. હવે આપણે પહેલાં જે પ્લાસ્ટિકનો કાગળ લીધેલો હતો તે જ લીધેલો છે. તેને તેલથી ગ્રીસ કરી લઈશું. અત્યારે મેં પ્લાસ્ટિકનો કાગળ લીધેલો છે. તમે બટર પેપર અથવા તો પાર્ચમેન્ટ પેપર પણ લઈ શકો છો. હવે તેના ઉપર થોડો લૂવો લઈશું. ફરી ઉપર આપણે પ્લાસ્ટિકનો કાગળ મૂકીશું. થોડું હાથથી પ્રેસ કરતાં ફેલાવી દઈએ. હવે વણી લઈએ. આ નાસ્તાને આપણે થોડો થીક વણીશું. તો વણીને તૈયાર કરી લઈએ. આ રીતે આપણે વણીને તૈયાર કરી લીધેલી છે. કટ કરી લઈએ. આ રીતે આપણે ટ્રેંગલ કાપીશું. આ રીતે આપણે ટ્રેંગલ કટ કરીને તૈયાર કરી લીધેલા છે. તેને આપણે એક પ્લેટમાં મૂકતા જઈશું. આ જ રીતે આપણે બધો જ નાસ્તો બનાવીને તૈયાર કરી લઈશું. હવે આપણે નાસ્તો બધો જ વણી અને આ રીતે ટ્રેંગલ શેપમાં કટ કરી લીધેલો છે. આ જ નાસ્તાને તમે રાઉન્ડ શેપ પણ કરી શકો છો. તો આ રીતે આપણે બધો જ તૈયાર કરેલો છે. હવે આપણે તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધેલું છે. તો તળી લઈએ. આપણે પહેલાં જે નાસ્તો બનાવેલો હતો તે જ તેલ લીધેલું છે. તે જ તેલમાં આપણે તળીને તૈયાર કરીશું. તો તેલને ચેક કરી લઈએ. તેલ આપણું ગરમ જ છે. નાસ્તાને આપણે તળાવવા માટે મૂકતા જઈશું. હવે નાસ્તાને આપણે મીડિયમ ફ્લેમ પર તળાવવા દઈએ. ત્યારબાદ બંને સાઈડ પલટાવતા પલટાવતા ગોલ્ડન ક્રિસ્પી તળી લેવાના છે. તો તળાવવા દઈએ. આ નાસ્તાને પણ આપણે સ્લો મીડિયમ ફ્લેમ પર તળવાનો છે. પલટાવી લઈએ. હવે આ નાસ્તો આપણો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. તેને આપણે બહાર લઈ લઈએ. એક પ્લેટમાં મૂકતા જઈશું. આ જ રીતે આપણે બાકીનો નાસ્તો પણ તળીને તૈયાર કરીએ. હવે આપણી નાસ્તા માટેની ત્રીજી રેસીપી પણ એકદમ તૈયાર છે. તો હવે ચોખાના લોટના ત્રણેય નાસ્તા બનીને તૈયાર છે. અને આ ત્રણેય નાસ્તા ઇન્સ્ટન્ટ બનાવી શકાય તેવા છે. આ નાસ્તાને તમે ચા સાથે ખાઈ શકો છો. આ ત્રણેય નાસ્તાઓ બનાવી તમે મહિના સુધી સ્ટોર કરી શકો છો અને ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે પણ તમારા ઘરે આ રીતે નાસ્તાની રેસીપીઓ જરૂરથી બનાવજો. ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમારી આ નાસ્તાની રેસીપી કેવી બની. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.